નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું આપનો મિત્ર દિનેશ કઠિકિયા. માય ખેડૂત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે વાત કરવાની છે જે આપણે ઘઉંના પાકમાં થતા નિંદામણ, કે જે લાંબા પાન અને ગોળ પાનના જે નિંદામણ ઉગે છે તેની આજે વાત કરવાની છે. તો ખેડૂત મિત્રો, આ વાત ચાલુ કરું તે પહેલાં જે ખેડૂત મિત્રો મારી ચેનલમાં જે નવા છે તે સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને અન્ય ગ્રુપમાં શેર કરો. તો ખેડૂત મિત્રો, પહેલાં પ્રથમ આપણે વાત કરીશું ગોળ પાનની, કે જે આપણે ગોળ પાનમાં એટલે કે મેટ સલ્ફ્યુરોન મિથાઇલ જે 20% WP આવે છે એને આપણે સાદી ભાષામાં અલગ ગ્રીપ કહીએ છીએ. તેમાં આ ટેકનિક આવે છે. તો અલગ ગ્રીપ આપણે જે સાંટવી, આ જે ટેકનિક સાંટવી, તેમાં ગોળ પાન તમારે મરી જાય છે. ગોળ પાન એટલે કે સાટોડી લૂણી દૂધી તાંદળજો ચીલ બળેલો આ બધું જે ગોળ પાન હશે તે તમારે મરી જાય છે. હવે પ્રશ્ન એવો છે કે ઘણા ખેડૂત મિત્રોને ખબર નથી કે આ વર્ષે તમે જુઓ તો લાંબા પાનની પણ જે દવા નીકળી છે. લાંબા પાન એટલે કે ઘઉં આપણે લાંબુ પાન જ આવે, અને લાંબા પાનમાં તમે જુઓ તો કાર્યું ખાર્યું ખૂંતેલું મણસું સામો આ બધા જે ખડ ઉગતા હોય એટલે ખૂંતેલું અમુક ઘણા ઘઉંમાં તમે જુઓ તો જોવા જડશે. તો તેમાં પણ આ વર્ષે એક નવું ટેકનિક આવ્યું છે. તેઓ તે ટેકનિકની વાત કરી તો પિરોક્સ ફોપ પ્રોપિનાઇલ 15% WP આ જે ટેકનિક આવશે, એટલે કે જે નાગાર્જુનમાં આ પોઈન્ટ નામથી નાવાશે તેમાં આ જે ટેકનિક છે તે ટેકનિક છે. એટલે કે આ લાંબા પાનમાં ચાલે, એટલે કે ઘઉંમાં તમારે લાંબુ પાન ઉગ્યું હોય જે કાર્યું ખાર્યું ખૂંતેલું મણસું સામો તો તેમાં આ દવા તમે સાંટી શકો છો, એટલે તમારા ઘઉંમાં કે જે પટ્ટી પાનનું ખડું ઉગ્યું હોય તે મરી જશે. હવે એ થઈ લાંબા પાનની વાત. અમે ખેડૂત મિત્રો, કોઈ ખેડૂતને અમે માનો કે ઘણા ખેડૂતને નથી ખબર એટલે હું એક વિડીયો બનાવું છું. તો તમારે કદાચ જો ગોળ પાન ઉગ્યું હોય તો જે પહેલાં મેં ટેકનિક તમને જે મેં કીધું મેટ સલ્ફ્યુરોન મિથાઇલ 20% WP, એટલે કે આપણે જે પહેલાં અલગ્રીપ માગતા હતા નામથી કે ભાઈ મને અલગ્રીપ આપો, તો તમારે જો ગોળ પાન જ ઉગ્યું હોય તો તમે અલગ્રીપ માગો. જો લાંબુ પાન ઉગ્યું હોય તો ગોળ પાન જે અલગ્રીપ આપણે જે પહેલાં સાંટતા હતા એ કોઈ સાંટવાનો મતલબ નથી. જો લાંબુ પાન ઉગ્યું હોય તો તમે આ પોઈન્ટ જે દવા આવે છે કે તેમાં પિરોક્સ ફોપ પ્રોપિનાઇલ 15% WP આ ટેકનિક આવે છે. આ નાગાર્જુન કંપનીનું પોઈન્ટ છે, બરાબર. આ લાંબુ પાન મારી નાખશે. હવે ખેડૂત મિત્રો, બીજી વાત કરી કે હવે લાંબુ અને ગોળ બંને પાન ઉગ્યા હોય તો શું કરવું. તો ઘણા ખેડૂત મિત્રો કહે છે કે આ અત્યારે લાંબા પાનની હતી અને જે પહેલાં હતી ગોળ પાનની, બંને ભેગી કરીને સાંટી દેવી એટલે બંને મરી જાય. સાચું, બંને મરી જાય છે, પણ એક કોમ્બિનેશનવાળી એક પણ દવા આવે છે. તો તે આપણે જોઈએ તો UPLમાં વેસ્તા નામથી આવે છે. તો તેમાં ટેકનિક કયો આવે તો ક્લોડિના ફોપ પોપરાઇઝી અને એમાં 15% ટેકનિક આવશે. અને સાથે બીજું કે જે અલગ્રીપમાં જે આવતું હતું મેટ સલ્ફ્યુરોન મિથાઇલ, પણ આમાં 1% જ આવે છે. પણ જે અલગ્રીપમાં 20% આવતું હતું આમાં તે 1% જ આવશે. આજે આ કોમ્બિનેશનવાળી જે દવા જે બને છે UPLવાળાએ જે વેસ્તા નામથી એ દવા તમે જે સાંટશો તો તમારે લાંબુ પાન અને ગોળ પાન બંને મરી જશે. અલગ્રીપ કે આ પોઈન્ટ આ લાંબા પાનની કોઈ ભેગી કરવાની તમારે જરૂર નહીં પડે, એટલે બંને મરી જશે. હવે ખેડૂત મિત્રો એવું પણ વિચારતા હશે કે કદાચ અલગ અલગ આપણે બે ભેગી કરીને સાંટવી તો રિઝલ્ટ સારું મળે, પણ એવું નથી. જે કોમ્બિનેશનવાળી જે કંપનીએ દવા બનાવી એ બધું જોઈ વિચારીને બનાવી હોય, પણ જે કોમ્બિનેશનવાળી જે દવા બનાવી હોય તેમાં જે રિઝલ્ટ આવતું હોય કંઈક અલગ જ આવતું હોય. એટલે તમે જે કોમ્બિનેશનવાળી કદાચ લાંબુ અને ગોળ પાન ઉગ્યું હોય તો UPLનું વેસ્તા તમે સાંટો એટલે તમારે લાંબુ પાન અને ગોળ પાન બંને મરી જશે. હવે બીજી એક ખાસ વાત, તો ખાસ વાતમાં શું હોય કે ઘઉં તમારા કમ્પ્લીટ થઈ ગયા, ઉગી ગયા, પાળા સુધી પહોંચી ગયા, એટલે અંદાજે આટલા આટલા થઈ ગયા, ત્યારે તમે જે પાણી પાવ, પાણી પીને અને જમીનમાં ભેજ હોવો જરૂરી છે. તમે અલગ્રીપ સાંટો કે લાંબા પાનની સાંટો કે ગોળ અને લાંબા પાનની બંને જે મિક્સ વેસ્તા સાંટો તેમાં ભેજ હોવો જરૂરી છે. જો ભેજ નહીં હોય તો એકનું રિઝલ્ટ નહીં આવે. એટલે ખાસ કે આજ માનો કે ઘઉં પાયા અને 3-4 દિવસે કોઈને 2 દિવસે કોઈને 5 દિવસે પગ જલું થાય ત્યારે તમે દવા સાંટવાનો આગ્રહ રાખો, એટલે દવાનું તમને રિઝલ્ટ પૂરેપૂરું મળી જાય. હવે ખેડૂત મિત્રો, ઘણા વિડીયોમાં આપણે કહેવી છીએ કે ભાઈ વિડીયો વધારવા હાટું તે બીજું બકબક બીજું ફાલતુમાં કરવું પડે એટલે વિડીયો થોડોક લાંબો થાય, પણ આપણે ખબર છે તમને બકબક નથી કરતા, શોર્ટકટમાં તમને જે માહિતી હોય એ તમને આપી દેવી છે. એટલે ખેડૂત મિત્રોનો ટાઈમ ન બગડે, મારો પણ ખોટો ટાઈમ ન બગડે. તો વિડીયો મિત્રો અહીંયા આપણે પૂરો કરશું. નમસ્કાર.